शरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। श्री हरि चरित्रामृत सागर पुरुषात्मु तरंग छप्पनमु भगवान श्री हरि કરજીસણથી ડાંગરવા ત્યાંથી વડુ ઓળા અને અડાલ જ પધારે છે। આ પ્રસંગ આ તરંગમાં શ્રવણ કરીશું એટલા સુંદર ચરિત્ર મહારાજના આજે સાંભળીશું આપણે। શ્રી હરિતિહાસે ચલત ભયે ડાંગરવા પ્રત્યાય हरिजन सन्मुख आए ते हे आनंद रहे अति छाय। श्री हरि तिहां से चलत भये। भगवान श्री हरि करजीसण में पधारिया छे। करजीसणना भक्तों ने खूब आनंद थयो छे। त्यांथी प्रभु डांगरवा पधारिया छे। आगली कथा में आपने श्रवण कर्यु ભગવાનના ચરિત્ર એનું જે ચિંતવન કરે એનું પણ કલ્યાણ થાય છે। ભગવાનના ચરિત્રમાં શાંતિ છે। ભગવાનના ચરિત્રમાં પ્રેરણા છે। જીવન કેવી રીતે જીવવું, જીવનના કયા ડાયવર્ઝન ઉપર કયો નિર્ણય લેવો, કયું ડિસિઝન લેવું, આ પ્રેરણા ચરિત્રોમાંથી આપણને અદ્ભુત મળે છે। અને ભગવાનના ચરિત્રોમાં કલ્યાણ છે। મહારાજ પલિયદમાં હતા। પલિયદમાં હરણનું કલ્યાણ કર્યું। વિચારો કેટલા દયાળુ। અહો બકેયમ સ્તન કાલકૂટમ જિઘાંસયા પાય દપ્ય સાધ્વી। ભગવાન વ્યાસ એમ લખે સ્તન ઉપર કાલકૂટ ઝેર લગાવીને આવનારી એ પૂતના આવી હતી મારવા, એને પણ તારવાનું કામ કર્યું। આવા ભગવાન દયાળુ છે। કેવા કેવા ભગવાને કલ્યાણ કર્યા। ઇટોલા ગામના બળદનું કલ્યાણ કર્યું, સરદારના માકડનું કલ્યાણ કર્યું, આંબા ગામની બકરીનું કલ્યાણ કર્યું, સરદારમાં માછલાઓને સમાધિ કરાવી એનું કલ્યાણ કર્યું, બુધેજમાં કબૂતરોનું કલ્યાણ કર્યું અને પલિયદમાં હરણનું કલ્યાણ કર્યું। મહારાજ કરજીસણમાં પધાર્યા છે। એક બે કરજીસણના નાના ચરિત્રો કહેવા હતા પણ ત્યારે સમય પૂરો થઈ ગયો। અદ્ભુત ચરિત્ર છે। આજે મહેસાણા જિલ્લામાં સત્સંગ એવો ફૂલ્યો છે, એવો ખીલ્યો છે। અમેરિકાના સત્સંગમાં મહેસાણા જિલ્લાનો બહુ મોટો ફાળો છે। આજે અમેરિકામાં 150 કરતાં વધારે ભગવાન સ્વામિનારાયણના નામે મંદિરો ઊભા છે। કેટલા? 150થી વધારે। પણ એમાં મહેસાણા જિલ્લાના ભક્તોનો બહુ મોટો ફાળો છે। અને આખા મહેસાણા જિલ્લામાં સત્સંગ કેવી રીતે શરૂ થયો, દંડાવ્ય દેશની લીલા હમણાં વાંચું છું એટલે એક બે નાના ચરિત્ર કહું। મહારાજ પધાર્યા છે ને કરજીસણમાં, કરજીસણમાં
ગોવિંદરામ પટેલ અને એના સારા મિત્ર નાનાભાઈ મહેતા, આ બંને મિત્ર હતા. કામ પ્રસંગે નાનાભાઈ અમદાવાદ આવેલા. અમદાવાદમાં એમણે સાંભળ્યું કે એક સહજાનંદ સ્વામી કરીને પોતે પરબ્રહ્મ છે, અંતર્યામી છે, લોકોના સંકલ્પ જાણી જાય છે. હવે ગામમાં આવ્યા હોય અને આમ ભગવાન વિશે વાત સાંભળે તો કોને દર્શન કરવાની ઈચ્છા ન થાય? થાય તો ખરું ને. નાનાભાઈ મહેતા મહારાજના દર્શન કરવા આવે. હજી તો મહારાજ ગાદી ઉપર બેઠા હતા અને પહેલી વખત અમદાવાદ પધાર્યા છે. વિક્રમ સંવત 1862 સાલ છે. મહારાજ અમદાવાદ આવ્યા છે, સોરી અમદાવાદ પહેલી વાર નથી આવ્યા, પણ નાનાભાઈ ત્યાં મળ્યા પછી મહારાજ કરજીસણ પહેલી વાર આવશે. એટલે નાનાભાઈ એને દર્શન કર્યા. દર્શન કરતાની સાથે અંતરમાં એટલો બધો ભાવ થયો. મહારાજની ઉંમર પણ ખૂબ નાની હતી ત્યારે તો. મૂર્તિમાંથી એટલું બધું તેજ દેખાણું. મહારાજના નેત્ર, મહારાજની મૂર્તિ, આટલું જ જોયું એને, પણ હૃદયમાં હા પડી ગઈ. અને બરાબર એ સમયે નથુભાઈ ભટ્ટ, ઇતિહાસ તમે જાણતા હશો, ટૂંકમાં પછી વાત કરું, એ મળી ગયા. એની સાથે સત્સંગ થયો. એણે મહારાજના મહિમાની, ઐશ્વર્યની, પ્રતાપની ઘણી બધી વાતો કરી. ગાંઠ વાળીને ઘરે આવ્યા. અંતરમાં આનંદ સમાતો નથી, આ મોટી વાત કોને કરું? સૌથી પહેલાં પોતાના મિત્ર ગોવિંદરામભાઈ એને પસંદ કર્યા. ગોવિંદભાઈ પાસે આવીને બધી વાત કરી. ભાઈ તને શું કહું, આજે મેં પ્રગટ ભગવાનને જોયા, ભગવાનના દર્શન કર્યા. અરે પણ કેવી રીતે, ક્યાં? બધી માંડીને વાત કરી. બંને ભાઈને અફસોસ થયો, તને દર્શન થયા મને ન થયા, ચાલો આપણે ફરીવાર દર્શન કરવા જઈએ, પણ ખેતરમાં બરાબરનો પાક થયેલો, દર્શન કરવા નીકળી શક્યા નહીં. એવામાં ભાઈરામદાસ સ્વામી વિચરણ કરતા કરતા આવે. ગામમાં સત્સંગ થાય, પછી તો બંને એવા સત્સંગી થાય, મહારાજના દર્શન કરવા જાય, મહારાજને પ્રાર્થના કરે, મહારાજ અમારે ગામ પધારો. મહારાજે કહ્યું, અમે તમારે ગામ પછી આવીશું, પહેલાં તમે ગામે ગામ જાઓ, અમે ભગવાન છીએ, અમારી ઓળખાણ કરાવો. નાનાભાઈ મહેતા અને ગોવિંદરામભાઈ આ બંને ભક્તો એકે એક ગામમાં ફર્યા. મોખાસણમાં શું, ડાંગરવામાં શું, વડુમાં શું, કરજીસણ આસપાસના બધા ગામોમાં ફરે. જે કોઈ મળે એક જ વાત, ભગવાન સ્વામિનારાયણ પ્રગટ ભગવાન છે. એ પ્રગટ પ્રભુની આજ કરોળ ખાણ રાજ, સિદ્ધને ભટકો છો તમે ચતુર સુજાણ. વારે વારે એક જ વાત બધાને, આ હળાહળ કળિયુગમાં ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા છે. એ આજ કળિયુગમાં પરચા પૂરે પ્રભુ જે સ્વામિનારાયણ સત્ય છે. આ બે હરિભક્તોએ એવો મોટો દાખલો કર્યો. આજે મહેસાણા જિલ્લાના કેટલા ગામોમાં સત્સંગ છે, અમે તો ત્યાં ગયા નથી, ત્યાં ફર્યા નથી, પણ મહેસાણાના ઘણા બધા ભક્તો આપણા લોયાધામ પરિવાર સાથે જોડાયા છે, એટલે એમ લાગે કે મહેસાણામાં કેટલું મોટું કાર્ય થયું. પણ આ ચરિત્રો વાંચ્યા પછી ખબર પડી, પાયામાં બે હરિભક્તોએ દાખલો કર્યો છે. વિચારો કેટલા હરિભક્તોએ, બે હરિભક્તો. અરે એક વાર તો એવી કથા છે, મહારાજ ઘણા બધા સંતો ભક્તો સાથે કરજીસણમાં આવ્યા. કરજીસણમાં શ્રીજી મહારાજ 36 વાર આવ્યા છે. કેટલી વાર? એક વાર. આ નાનાભાઈ મહેતા એની વાડીએ મહારાજ પધાર્યા. નાનાભાઈ મહેતા એણે કહ્યું, મહારાજ કૂવો નવો ખોદ્યો છે, આપ પધારો ને. મહારાજ કે પધારીએ નહીં, પ્રસાદીનો પણ કરી દઈએ. કૂવાના કાંઠે આવ્યા. મહારાજ કે ચાલો સ્નાન કરીએ. એમાં મહારાજ સ્નાન કરવા માટે ઉતર્યા છે કૂવામાં. ડૂબકી દાવ રમે છે, ઉપરથી કૂદકા મારી નીચે પડવાનું, ડૂબકી મારવાની. એમાં મહારાજ કૂવામાં કૂદ્યા, બહાર ન નીકળ્યા. ઘણો સમય થયો. હરિભક્તો મૂંઝાયા, ચિંતા કરવા લાગ્યા, રડવા લાગ્યા, કરગરવા લાગ્યા, વિનંતી કરવા લાગ્યા. મહારાજ બહાર જ ન નીકળ્યા.
ઘણા સમય પછી મહારાજ બહાર નીકળ્યા, હરિભક્તોને આશ્વાસન આપ્યું, બધાને ધીરજ બંધાણી, અરે પણ મહારાજ આ શું કર્યું તમે? મહારાજે કહ્યું અમે બરાબર ડૂબકી મારી, અને એ જ સમયે એક હરિભગત એ દેહ છોડતો હતો અને એ બહુ દૂર હતો, એણે અમને પુકાર્યા એટલે અમે એનું કલ્યાણ કરવા ગયા, એટલે અહીંયાથી ડૂબકી મારી અમે સીધા ગઢડા ગયા. ગઢપુરમાં એક હરિભક્ત, એનો અંતકાળ હતો, એને તેડી એને અક્ષરધામમાં મૂકી આવ્યા અને પછી નીકળીએ. આટલું બધું કામ કરતા વાર તો હરિભક્તો ખડખડાટ હસી પડ્યા, મહારાજ આટલી વારમાં તમે આટલું બધું કરી નાખ્યું? ભગવાન છે ને, 36 વાર મહારાજ આવ્યા છે. મહારાજ કરજીસણમાં પધાર્યા, સીધા મહારાજ ગોવિંદભાઈના ઘરે આવ્યા. એના ઘરના સ્ત્રી ભક્ત હાજર હશે, એણે આંગણામાં ખાટલો ઢાળ્યો, મહારાજને બેસાડ્યા, વિનંતી કરી, મહારાજ આપ પધાર્યા, બસ આપના માટે જમવાનું બનાવું, જમીને જવાનું છે. મહારાજે કહ્યું અમારા ભગત કેમ દેખાતા નથી? ઘરવાળાએ કહ્યું મહારાજ તમારા ભગત છે ને એને તમે ગાંડા કરી મૂક્યા છે. અમે ક્યાં ગાંડા કર્યા? તમે કહ્યું છે ને કે ગામોગામ ફરજો, અમારી વાત કરજો અને ભગવાનનો ભેટો કરાવજો. આ બંને ભક્તો જપતા જ નથી, ઘરે તો મહારાજ મળતા જ નથી. આજે આપ પધાર્યા છો પણ એ તો બહાર ગયા છે, ક્યારે આવે કંઈ નક્કી નહીં. અને મહારાજ એક દુઃખની વાત છે, શું? આ ભગત ઘરનું ધ્યાન નથી રાખતા, ખેતરનું ધ્યાન નથી રાખતા, આ દાણા પાણીનું શું થશે? ખેતરમાં પાક ઊભો છે, આખા ગામના લોકોએ ખેતરમાંથી પાક ઉતારી લીધો છે, આ ભગતે જે ખેતરનો પાક પણ ઉતાર્યો નથી, આખા વર્ષની મહેનત પાણીમાં જશે, દાણા ખૂટશે, ઘરમાં ખાશું શું? મહારાજ કે કંઈ વાંધો નહીં, ભગત અમારું કામ કરે તો અમે ભગતનું કામ કરશું. શેનો પાક છે? બાજરાનો. તમે ઘરમાં રસોઈ કરો, દાતરડાને એવું પડ્યું હોય અમને આપો. અરે પણ મહારાજ તમે, હા આટલા બધા સંતો ભક્તો છે ને. ઘરવાળાએ થોડી વાર ના પાડી સ્ત્રી ભક્તોએ, મહારાજે ગમે ત્યાંથી ગોતાવી કાઢ્યા, દાંતરડા શોધાવ્યા, કોદળાઓ શોધાર્યા, મોટી મોટી પછેડીઓ લીધી, સંતો રી ભક્તોને લઈને ખેતરમાં પહોંચ્યા. ભગવાન સ્વામી નારાયણ ગોવિંદભાઈના ખેતરમાં સંતો ભક્તો સાથે બાજરાના ડુંડા કપાવ્યા, બાજરો તૈયાર કરાવ્યો, ચોફાળોમાં ભરાવ્યો અને ગાંસડા ભરી ભરીને સંતો અને હરિભક્તો માથે મૂકીને ગોવિંદભાઈના ઘરે લાવે. આખું ગામ જય જયકાર કરે, ધન્ય છે આ ભગવાનને. સાંભળ્યું નથી આવું ક્યારેય, જોયું નથી આવું ક્યારેય. ભક્ત ભગવાનની સેવા કરે આવું જોયું છે, પણ ભગવાન ભક્તની સેવા કરે, વિચાર તો કરો. આવા બધા ચરિત્રો કરજીસણમાં મહારાજે કર્યા છે. કરજીસણમાંથી મહારાજ ડાંગરવા પધારે છે. શ્રી હરિ તિહાસે ચલત ભયે ડાંગરવા પ્રત્યાય, હરિજન સન્મુખ આય તે હે આનંદ રહે અતિ છાય. બન્યું છે એવું, ડાંગરવામાં આવ્યા છે, ભક્તોના હૃદયમાં આનંદ છવાયો છે. પટેલ વેણીદાસ, વ્રજલાલભાઈ, ડાભી અમરાજી, અગરાજી, છાલુજી, જો પટલહી વેણીદાસ, જો વ્રજભાઈ ઓર જોઉં, ડાભી અમરાજી, અગરાજી, છાલુજી, પ્રતાપજી, હરિભક્તોના કેટલા નામો સ્વામી લખે છે. ઉમેદજી, માનાજી, જોશી પુરુષોત્તમ અને પિતાંબર એ વિપ્ર, તેમજ જતનબા, વખતબા, રતનબા, રામબા, લખુબા આદિ ઘણા હરિભક્તો. ડાંગરવાનો સત્સંગ પણ એવો છે. હા, કરજીસણ શું, મુખાસણ શું, ડાંગરવા શું, વડુ શું, આ બધા ગામોના હરિભક્તોને અમે મળ્યા છીએ ને દાદા. હવે ક્યારેક ક્યારેક એમ થાય છે કે એકવાર તો જવું જ પડશે, જોઈએ નહીં, તમને લઈને જવું પડશે. આ ડાંગરવાના જતનબાની વાત તો ઘણી વાર આપણે સાંભળી છે, પૂજ્યપાદ ગુરુજીને પણ આ વાત ખૂબ ગમે. મહારાજ એકવાર બેઠા છે ગઢડામાં, દેશ દેશાંતરના ભક્તો આવી પ્રાર્થના કરે, અમારે ગામ પધારો, અમારે ગામ પધારો. મહારાજ કહે જો તમારે ગામ આવશું, પણ અમે સંતો ભક્તોને જેટલું જમાડીએ, તમારા ઘરનું જો દૂધ છાસ કે પાણી ખૂટશે ને તો દેકારો કરાવશું. બોલો તૈયાર? ભગવાનની આવી કસોટીમાં કોણ તૈયાર થાય? બધાએ કહ્યું પણ મહારાજ તમે તો ભગવાન છો, તમારી સાથે હરિભાઈમાં ઉતરાય નહીં, એમાં જતનબા આવે, પ્રાર્થના કરે. મહારાજ કે તારા ઘરનું દૂધ દહીં છાસ
અમે સંતોને ગમે એટલું પીરસીએ ને જો ખૂટે બરાબર તારો દેકારો કરાવશો. જતનભાઈ હાથ જોડ્યા, અરે મહારાજ આપ પધારો, મારા ઘરનું નહીં ખૂટવા દો. જતનબાને ખબર છે આ તો ભગવાન છે, પોતાના ઘરનું, આખા ગામનું, આસપાસના ગામોનું દૂધ દહીં બધું ભેગું કરવાનું શરૂ કર્યું. મહારાજ આવ્યા ઘણા બધા સંતોને લઈ, અને મહારાજે પણ નક્કી કર્યું કે આજે તો ખૂટવાડવું જ છે, છૂટી ધારે પીરસે. 25% પાત્રમાં જાય, વાસણમાં પડે, અને 75% જમીન ઉપર ઢોળાય. બોલો, આમ દૂધ, આવી રીતે ઘી, આવી રીતે છાશ, રેલમ છેલ. હા, જોયું છે ઘનશ્યામ દાદા આવું ક્યારે? ભગવાન છે ને આ બધું ચરિત્ર કરે. હવે આજે તો આવા જમનારાય નથી ને આવા જમાડનારાય નથી. એવા અમેરિકામાં તમે શીતળા સાતમ એવરીડે, હે, અને છેલ્લે એક ગોરસની દોણી રહી છે ને મહારાજ એ લઈને પીરસવા જાય. જતનબા દોડ્યા, પકડી લીધી દોણી. મહારાજ પીરસવાની વાત થઈ છે, જમાડવાની વાત થઈ છે, ઢોળવાની વાત નથી. તમે આવી રીતે કરશો તો બધું ઢોળાઈ જાય, તો ખૂટી જ જાય ને. મહારાજ કે અમે ગમે તેમ કરીએ. અરે પણ પ્રભુ, આપણે જમાડવાની વાત, તમે જમાડો ને જો ખૂટે તો હું હારી, તમે તો ઢોળીને મને હરાવો છો, આ ખોટું કહેવાય. અને દોણી બે બાજુથી ખેંચમ તાણ થાય અને મહારાજ ખેંચે, એમાં શ્રીજી મહારાજના હાથમાં કાંઠો આવ્યો, જતનબાના હાથમાં આખી દોણી આવી ગઈ. અને ત્યારે મહારાજ એમ બોલ્યા, જતન હવે તમે જીત્યા. શું બોલ્યા મહારાજ? જતન હવે તમે જીત્યા. મહારાજ એમ કહેતા, જતન તો સત્સંગના મોટા રતન છે. સારંગપુરમાં મહારાજે પુષ્પદોલોત્સવ કર્યો, ધૂળેટીનો ઉત્સવ કર્યો, ફગવા માગવાનું કહ્યું, અને ત્યારે આ જતનબા વગેરે સ્ત્રી ભક્તો હતા ને એણે મહારાજ પાસે માગ્યું, મહારાજ મહાબળવંત માયા તમારી, જેણે આ વરિયા નર નારી. બોલો, આ વરદાન જતનબાનું માગેલું છે. એવા ભક્ત હતા બધા. આ ચરિત્ર તો એટલા માટે કે વાત આવે, ડાંગરવા ગામની વાત આવે, કરજીસણની વાત આવે, વેલાલની વાત આવે, આ બધા ચરિત્રો જો યાદ રાખ્યા હોય ને, એ બાને ભક્તો, એમનો પ્રેમ, એમનું દિવ્ય જીવન, પુરુષોત્તમ નારાયણની સ્મૃતિ થાય. ભગવાનના ચરિત્રનું આવી રીતે ચિંતવન કરતા શીખવું પડે. અમે હમણાં દાદા વિચરણમાં ગયા ને, મહાબળવંત માયા તમારી, જેણે આવરિયા નર નારી. એક હરિભગત કડી ગાતા હતા, મહાબળવંત મંદિ તમારી. નવા નવા કવિઓ, મહાબળવંત મંદિ તમારી, જેણે આવરિયા. રિસેશન, મંદીનો પિરિયડ આવ્યો, એને માયાની જગ્યાએ મંદી મૂકી દીધી. બોલો, ચાલો જે બાને પણ મહારાજને, સંતોને, ભક્તોને યાદ કરે છે ને, આ બધા ભક્તો સામે આવ્યા છે. બધા આવીને શ્રીહરિના ચરણોમાં પડ્યા, ફૂલોના હાર લાવીને પહેરાવ્યા, વિનંતી કરીને ગામમાં પધરાવ્યા, વિવિધ પ્રકારના વાજિંત્રો વગાડાવ્યા. તેમણે રાજમાર્ગો વિચિત્ર રીતે સજાવ્યા હતા. હજારો પુરુજનો રસ્તામાં ઊભા હતા. બધા શ્રીહરિના દર્શન કરવા આવ્યા હતા. પૂજા કરવા માટે ફૂલહાર લાવ્યા હતા. ગામની બધી સ્ત્રીઓ હતી તે મોતીના થાળ ભરીને ઊભી હતી. હાથી ઉપર સોનેરી વિચિત્ર અંબાડી મૂકી હતી. સોનેરી આભૂષણો વગેરેથી હાથી અત્યંત શોભતો હતો. તેના ઉપર શ્રીહરિ બેઠા હતા. તેમણે સોનેરી વસ્ત્રો અને આભૂષણો ધારણ કર્યા હતા. શ્રીહરિની સાથે જે હાથી અને અશ્વ વગેરે વાહન હતા તે બધા સુવર્ણમય સાજથી સજ્જ હતા. મ્યાના અને રથ વગેરે જે હતા તે પણ બધા સુવર્ણમય અને સુશોભિત હતા. ડંકા અને નિશાન વગેરે પુષ્કળ પ્રમાણમાં હતું. શોભાનો કોઈ પાર ન હતો. પૂરમાં કે વનમાં શ્રીહરિ જ્યાં ચાલતા હતા ત્યાં અખંડ શોભા બની રહેતી હતી. ભગવાન જંગલમાં જતા તો ત્યાં પણ નગર જેવી શોભા ઊભી થતી, અને નગરમાં આવે તો પણ મહાનગર જેવી શોભા સર્જાતી હતી. આ સમયે શ્રીહરિની સાથે જેવી શોભા હતી તેવી બીજા કોઈ ગામમાં ન હતી. લોકો ફૂલહાર લઈને ઊભા હતા, શ્રીહરિને પહેરાવતા હતા, કેટલાક કેસરી ચંદનથી પૂજતા હતા. જે ઘણા ભાવવાળા હતા
સ્ત્રીઓ મોતીના થાળ ભરીને આવી હતી. તેઓ પ્રેમથી ધર્મના લાલા શ્રીહરિને વધાવવા લાગી. હરિભક્તોએ સુખધામ ઘનશ્યામ શ્રીહરિને ઘેર ઘેર પધરાવ્યા. કેસરી ચંદન લઈને ભાવથી પૂજા કરી. મોતીના થાળ ભરી ભરીને વારંવાર શ્રીહરિને વધાવ્યા. પ્રેમથી આરતી ઉતારી અને ફૂલહાર પહેરાવ્યા. ઘણા આપણા પરિવારના ભક્તો બાલુડા ઘનશ્યામ મહારાજ ઘરે રાખે છે. એ મહારાજને એવા સરસ મજાના શણગાર પહેરાવે છે, એવા લાડ લડાવે છે, એવા પ્રેમથી મહારાજને જમાડે છે. હું કેટલા ભક્તોને યાદ કરું, હૃદયથી બધાને યાદ કરું. ઘણા હરિભક્તો તો એવા છે, ઘરમાં દીકરા માટે, પોતા માટે કે ઘરના બહેનો માટે કંઈ પણ વસ્તુ નવી લાવે એટલે સાથે પહેલાં ઘનશ્યામ મહારાજ માટે વસ્તુ નવી લાવવાની. ઘણા એવા પરિવાર છે જે ઘનશ્યામ મહારાજને પોતાનો દીકરો માને છે. ઘણા એવા પરિવાર છે જે ઘનશ્યામ મહારાજને પોતાનો ભાઈ માને છે. માને છે એમ નહીં, ભાઈની જેમ રાખે છે. બસ આ જ કરવા જેવું છે. પૂજ્યપાદ ગુરુજીએ કહ્યું છે ને, કરી કરીને એટલું જ કરવાનું છે, આપણા મનને મૂર્તિમાં જોડવાનું છે. બધા શાસ્ત્રનો સાર ટૂંકમાં કહેવો હોય તો આટલો જ છે, મોક્ષ મિચ્છતિ ચેત તાત હરૌ રતિ બહુ સવિરતિશ્ચ વૈ. બહુ સરસ લખ્યું છે યોગ વાસિષ્ઠમાં કે શાસ્ત્ર માત્રનો સાર, કલ્યાણ માટેની ચાવી આટલી જ છે, જગતમાંથી દૂર થાવ અને ભગવાનમાં જોડાવ. સર્વે સંગાથે તોડી, બધા સાથે તોડી, એક જગના જીવન સાથે જોડી રે, બસ એક ભગવાન પુરુષોત્તમ સાથે જોડાવાનું છે. પ્રેમ એક એવી ચાવી છે, જગતમાં થાય તો કલ્યાણના દરવાજા બંધ થાય છે. એ પ્રેમરૂપી ચાવી પુરુષોત્તમ નારાયણમાં જો જોડાય તો કલ્યાણના દરવાજા ઉઘાડા થઈ જાય છે. ભક્તોને કેવો ભાવ હશે, કેટલો પ્રેમ હશે એ આ બધા પ્રસંગ ઉપરથી દેખાઈ આવે છે. આવી રીતે અદ્ભુત શોભા બની છે. ધામધૂમથી મહારાજને નગરમાં પધરાવ્યા છે. જાકુ જે સો ભાવ તે સો સુખ સો દેવું હરી, એ જાકુ જે સો ભાવ તે સો સુખ સો દેવું હરી, હરિજન લીએ અતિ લાવ એસો લીએ ન લાવ કોવું, એસો ન લીએ ઉલાવ કોવું. જેને જેવો ભાવ હતો તે પ્રમાણે શ્રીહરિએ તે બધાને સુખ આપ્યું. હરિભક્તોએ ઘણો લાભ લીધો જે બીજા કોઈ હરિભક્તોએ આવો લાભ લીધો ન હતો. આવો અદ્ભુત લાભ લીધો. હું ઘણી વાર કથામાં કહું છું, ફરી વાર રિપીટ કરીશ, તમે ઘરમાં, પરિવારમાં, ઘરના સભ્યો સાથે, ભગવાન અને સંત સાથે ભાવથી જીવતા શીખો. આજના માણસમાં એટલી બધી નફરત આવી ગઈ છે, જ્યાં જાય ત્યાં નફરત, જ્યાં જાય ત્યાં નેગેટિવિટી. એટલા માટે બહુ સરસ કોઈ કહ્યું છે, ભાવ સે જીઓ નફરત સે નહીં. તમને ખરાબ લાગે એને છોડી દો, છૂટ આપું છું, તમને ના ગમે દૂર થઈ જાઓ, પણ એનું જ ચિંતન, એનું જ મનન, એ જ વાત. આ જે પ્રવૃત્તિ ચાલી રહી છે ને, નિંદા ટીકા કુથલી, એમાં તો સમાજનું નિકંદન નીકળી ગયું. ભારતની ભવ્ય પરંપરા આખી ખલાસ થઈ ગઈ આટલી જ વાતમાં. જો તમે આ દેશમાં દરેક માણસ પોતપોતાની રીતે જીવે છે. તમે જોયું, આપણે દરરોજ સાંજે સત્સંગ કરીએ પ્રેમથી, બાજુવાળા શું કરે આપણને ખબર છે, એને આપણી સાથે નહીં ને આપણે એની સાથે નહીં. માટે ભાવથી જીવતા શીખો, ભગવાનની પૂજા કરો દિલથી કરો, પ્રેમથી કરો, ઘરમાં આરતી કરો પ્રેમ અને ભાવથી કરો. હમણાં અમે ગયા હતા એક સત્સંગી ભક્તના ઘરની કહાની અને કરની સાંભળતા હતા, દુઃખ થાય. આજે ઘર ઘર કી કહાની આટલી જ છે. યુદ્ધ હવે ઘરની અંદર શરૂ થયું છે. રામાયણ અને મહાભારત હવે વાંચવાનો ટાઈમ નથી, હવે ભજવાઈ રહી, ઘરની અંદર ભજવાઈ રહી છે.
એમાંથી બચવું હશે ને, તુહી પાંડવ તુહી કૌરવ તુહી રાવણ તુહી રામ, હૈયાના કુરુક્ષેત્ર પર પળ પળનો સંગ્રામ. માટે ઘરમાં ભક્તિથી ભાવથી ભગવાનની સેવા કરો, એ ભાવ હૃદયમાં આવશે તો એ ભાવ પરિવાર સાથે, એ ભાવ હૃદયમાં આવશે તો સંતો ભક્તો સાથે લાગશે અને એમાંથી જ તમારું કલ્યાણ થશે. ડાંગરવામાં એક રાત શ્રીહરિ રોકાયા છે. સવારે શ્રીહરિ ચાલતા થયા. હરિભક્તોને ઘનશ્યામ શ્રીહરિના ઉપર હેતનો પાર ન હતો. આવી રીતે મહારાજે ડાંગરવામાં લીલા કરી. ત્યાંથી પ્રભુ વડુગામ પધાર્યા. લો, વડુગામની પણ એટલી બધી લીલાઓ છે, પણ આગળ ઘણી લીલા આવશે એટલે થોડી ઉતાવળથી અત્યારે આપણે કથા વાંચવાની છે. વડુના ભક્તો પણ એવા છે, આપણા મેકન મંડળના લાલજી ભગત અને સાથે સાથે દશરથભાઈ મિજોરીમાં હિલ્સબોરોમાં રહે છે, એવા સારા બધા ભક્તો છે. વડુગામના ઘણા બધા, ઘણો મોટો સત્સંગ છે આજે પણ ત્યાં. સહું ગામના હરિભક્તો સામે આવ્યા. ગોહિલ માનાજી, ઉમાજી, બારોટ કાનજી, પટેલ પુરુષોત્તમ અને તેના ભાઈ જેરામભાઈ હતા, તેઓ ત્રણ ભાઈ હરિભક્ત હતા, તે બધા સામે આવ્યા. તુલસી, અમીચંદ અને વજેરામ એ આદિ ઘણા હરિભક્ત હતા, તે પણ આવ્યા. બધા આવીને શ્રીહરિના ચરણોમાં નમી પડ્યા. સહુએ શ્રીહરિને ફૂલહાર પહેરાવ્યા. બધાએ બહુ પ્રકારનો વિનય કરીને ધર્મકુમાર શ્રીહરિને ગામમાં પધરાવ્યા. શ્રીહરિના દર્શન કરવાથી ગામના બધા જ લોકોને ઘણો ભાવ થયો. શ્રીહરિને ઘેર ઘેર પધરાવીને મન ભાવતા ઉપચારોથી પૂજા કરી. હરિભક્તોએ કેસરયુક્ત ચંદન ચર્ચીને ફૂલના હાર પહેરાવ્યા. વિવિધ પ્રકારના મેવા લાવ્યા હતા. શ્રીહરિને ઘણા પ્રેમથી જમાડ્યા. જાકો જે સો ભાવ હિ રહાના, તેસે શ્રી હરિ તાહી જેવાવા. જાકો જેસો ભાવ હિ રહાના, તેસે શ્રી હરિ તાહી જેવાવા. જોયું, ડગલે ને પગલે ભાવ અને પ્રેમ. ભગવાન તો ભગવાન છે, સંત તો સંત છે, કોઈ માને તો પણ, કોઈ ન માને તો પણ. જ્યારે જીવને ભાવ જાગે છે ને, ત્યારે ભગવાનની મૂર્તિમાં જેટલો ભાવ જાગે એટલું સુખ મળે, એટલો આનંદ આવે. હું ઘણી વાર કથામાં કહું છું, ભૌતિક જગતનું મેથેમેટિક્સ છે. કિંમત વસ્તુની નથી હોતી, કિંમત ભાવની હોય છે. સમજો છો આ મેથેમેટિક્સ? મહિમા વસ્તુનો નથી, મહિમા ભાવનો છે. જે ભાવ શબ્દ ભૌતિક જગતમાં બોલાય છે, કિંમત શબ્દ ભૌતિક જગતમાં બોલાય છે, એ જ ભાવ, એ જ કિંમત, એના માટે સત્સંગમાં મહિમા શબ્દ વપરાય છે. સંત અને ભક્ત, ભગવાન અને ભગવાનના ચરિત્ર, એનો મહિમા જ્યારે જીવને જાગે ને, કૃતકૃત્ય બની જાય, ધન્ય ધન્ય થઈ જાય, છતે દેહને એમ લાગે આપણે ભગવાનના ધામમાં બેઠા છીએ, આવું લાગે. એક કંગાલ તે પણું રે બાઈ મારો એકાઢિયો રે. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું ને, આમ હૃદયમાંથી કંગાળપણું નીકળી જાય, હા, માલામાલ થઈ જાય. કેવો થઈ જાય દાદા? પેલા ગોવિંદભાઈ મેરાય હતા અને એવી ખુલ્લી છાતીએ ફરે, એટલા બધા આનંદમાં, એટલા કેફમાં, આખા ગામને એમ થાય, અરે ગોવિંદ તને શું કંઈ રતન મળ્યું છે? શું મળી ગયું? કેમ આટલો બધો મલકાતો ફરે છે? આ દુનિયામાં પ્રોબ્લેમ એ છે, તમે દુઃખી થાવ તો બધા સુખી થાય, આ જગતનું ગણિત છે. તમારું દુઃખ એ બીજાના સુખનું કારણ બને છે અને તમારું સુખ એ બીજાના દુઃખનું કારણ બને છે. જગતનું આ વિકૃત ચિત્ર છે, ખરેખર એવું છે. સંત અને ભક્ત આનાથી ઉલટું જીવે છે. કોઈકનું સુખ એ આપણું સુખ છે. ભૂંડું કરનારનું પણ ભલું ઈચ્છે એ ભક્તનું લક્ષણ છે. ભૂંડું કરે એનું પણ ભલું કરે એના ઉપર ભગવાન રાજી થાય છે. ભલું કરે એનું કોઈ ભલું કરે, આ તો વેપાર છે, આ કઈ ભક્તિ નથી, આ કઈ ભાવ નથી. ભાવ કહેવાય આશિત ભગત? તમે મંદિરે આવો, અમે બે વાર કહીએ આશિત ભગત, આશિત ભગત કહીએ, એમાં કઈ ભાવ ઉભરાઈ નથી જવાનો. કોઈ ન આવે એના ઉપર પણ સંતને ભાવ થાય. દાન ધર્માદો આપે એના ઉપર રાજી થાય, પણ ન આપી શકતો હોય
એના ઉપર પણ એટલો જ રાજીપો દેખાડે, આ સાચી સાધુતા છે ને. ભૂંડું કરે એનું પણ ભલું ઈચ્છે એ સાચો ભક્ત છે, એ સાચો સંત છે. ભૂંડું કરનારનું પણ ભલું ચાહે એને એની ભક્તિથી ભગવાન ખૂબ રાજી થાય છે. જગતમાં આવું ચિત્ર છે જાજુ, તમે ચારે બાજુ જુઓ ને તો આમ જ ચાલે છે. ભાવથી જીવતા શીખો. હું કહેવા શું માગું છું, ભગવાન શ્રીહરિના એક એક ચરિત્ર છે ને આપણે સાંભળીએ છીએ ને, આ સાંભળવાની સાથે સાથે સમજવાના છે, જીવનમાં ઉતારવાના છે. કેવી સરસ મજાની વાત છે જુઓ. જાકો જેસો ભાવ હી રહાના, તેસે શ્રી હરે તાહી જેવાવા, જેવા એ સંત હી નૃપ સહિતા, જેવા એ સંત હી નૃપ સહિતા, હરિજન પરમ કરી કે પ્રીતા, હરિજન પરમ કરી કે પ્રીતા. જેને જેવો ભાવ હતો તે પ્રમાણે હરિભક્તોએ ઘણા પ્રેમથી સંતો દરબારો એસે શ્રીહરિને જમાડ્યા. જે ભક્તોના જેવા મનોરથ હતા તેને તેવા રૂપમાં શ્રીહરિએ પૂર્ણ કર્યા. શ્રીહરિ વડુગામથી ચાલ્યા. વડુમાં મહારાજે ઘણા ચરિત્રો કર્યા છે, અનેક વાર મહારાજ પધાર્યા છે. ત્યાંથી આગળ ઓલા ગામ આવ્યા. આ ઓલા ગામમાં પણ સત્સંગ ગોવિંદભાઈ અને નાનાભાઈ મહેતાનો કરાવેલો. તે ગામના હરિભક્તો હતા અને બીજા બધા પણ શ્રીહરિની સન્મુખ આવ્યા. તેઓ જાત જાતના વાજિંત્રો લાવ્યા હતા. બધા આવીને ચરણોમાં પડ્યા. ચારે વર્ણના મનુષ્યો હતા. તેમણે અપાર હેતથી ફૂલના હાર પહેરાવ્યા. જે હરિભક્તોના નામોને હું જાણું છું તે કહું છું, ઘણા ગામ છે, ગામોગામના હરિભક્તોના નામનો કોઈ પાર નથી, કેટલા નામ લઈ શકું. ધન્ય છે આધારાનંદ સ્વામીને, ધન્ય છે નિષ્કુળાનંદ સ્વામીને. આટલા મોટા સંત હોવા છતાં એની નજરમાં નાનામાં નાના હરિભક્તનું સ્થાન હતું. ઉર્દુના કોઈ શાયરે અદ્ભુત લખ્યું છે, જિસ દિયે મેં તેલ હો ખેરાત કા ઉસે જલાના નહીં ચાહીએ, જિસ દિયે મેં તેલ હો ખેરાત કા ઉસે જલાના નહીં ચાહીએ, ઓર જિસ જગહ સે ઇન્સાન છોટા લગે ઉસ બુલંદી પે કભી જાના નહીં ચાહીએ. માણસને માણસ જ્યારે નાનો લાગવા લાગે ને ત્યારે સમજો સમાજનું પતન શરૂ થશે. આ દેશમાં તમે જુઓ ભૌતિક દ્રષ્ટિએ કોઈક આગળ કોઈક પાછળ છે, પણ સામાજિક વ્યવસ્થા એવી છે દરેક માણસને હ્યુમન રાઇટ્સ પ્રમાણે દરેક માણસનું ગૌરવ સ્થાન અને માન એક સરખું છે. ઘણા વર્ષો પહેલા હરિભક્ત કંડારીમાં જમવા આવ્યા. હું પીરસવા હતો, બહુ મોટા હરિભક્ત. આપણે તો કોઈ પણ હરિભક્ત આવે કેટલા છે પહેલા તપાસ કરીએ. એ ત્રણ જણા હતા એટલે ત્રણ થાળી મૂકી એક ટેબલ પર, ત્રણને બેસાડ્યા. પણ એક માણસ બેસે નહીં, બે વાર કહ્યું તો પણ બેઠા નહીં, ડીશ લઈને બાજુમાં થોડે દૂર જઈને નીચે બેસી ગયા. એનો ડ્રાઈવર હતો. પછી મેં આપણે પીરસવા જઈએ એટલે કહીએ ને, ભગત ઉપર બેઠા હોત તો નીચે શા માટે બેઠા? ત્યારે એણે આંખમાં આંસુ સાથે કીધું, સ્વામી શેઠની સાથે મેં ન બેસી શકીએ. હમણાં એક ઇન્ડિયામાં પ્રસંગ બન્યો, આપણા સંતો ઘણા બધા જાણે છે. એક ઓફિસમાં એક સારો માણસ કામ કરે, પણ એટલી ગુલામી આ લોકો કરાવે, એટલી હદ સુધીની ગુલામી, જાણે કે માણસ નહીં પશુ કરતા પણ ભૂંડો છે. આ જે અભિમાન આવ્યું ને, દરેકને એમ છે હું મોટો છું. કેવું છે, આઈ એમ સમથિંગ હોય ત્યાં સુધી વાંધો નહીં, પણ દરેકના મનમાં શું થઈ ગયું, આઈ એમ એવરીથિંગ. સામેવાળા વ્યક્તિને કેમ હેરાન કરવો એ જ મારો અધિકાર છે. આ જે ભાવના આવીને એનાથી સમાજનું પતન થયું. આ દેશમાં બધું હોવા છતાં, આ દેશમાં ઘણા ગુનાઓ છે, ઘણા પાપ છે, ઘણું બધું છે, પણ તેમ છતાં દરેક માણસનું સ્થાન અને માન છે, દરેક માણસનો આદર અને રિસ્પેક્ટ છે, અને પરિણામે આ દેશમાં તમે જો શાંતિ છે, વ્યવસ્થા છે, કાયદો છે, મર્યાદા છે, બધું છે. હું ઘણીવાર કથામાં કહું છું, ત્રણ વસ્તુ યાદ રાખો, એક પ્રેમ, એક આદર અને એક સન્માન. એને માગતા નહીં, આપતા શીખો. તમે મોટા છો, અબ્રાહિમ લિંકનની ઘટના બધા જાણે છે. અમેરિકાના બે ત્રણ પ્રસંગો નહીં,
મેં એવા એટલા બધા પ્રસંગો વાંચ્યા, ખરેખર એમ થાય કે આપણા શાસ્ત્રોમાં જે વાતો લખી છે આ લોકો પ્રેક્ટિકલ જીવનમાં અપનાવી છે. એક હોટલમાં જમવા જાય, કેટલા વર્ષો પહેલાની ઘટના, અને એક નાનો માણસ પીરસતો હોય. એ જમાનામાં એ માણસને વેઇટરને બરાબર સર કહીને એની સાથે વાત કરે, રિસ્પેક્ટથી વાત કરે. પેલો નાનો એવો માણસ અનેકવાર જેનું અપમાન થાય વારંવાર દિવસમાં, એ માણસ ગળગળો થયો અને લિંકનને એમ કહે કે આપ ખૂબ મોટા છો. લિંકન કહે, નહીં નહીં ભાઈ, હું મોટો નહીં, તારા જેવો જ છું. ત્યારે પેલો માણસ ફરી બોલી ઉઠે, તમે મોટા નથી તો એક દિવસ તમે જરૂર મોટા થશો. બોલનારા માણસને કલ્પના નહોતી કે એક દિવસ આ માણસ અમેરિકાનો તારણહાર, અમેરિકાનો પ્રેસિડેન્ટ બનશે, બની ગયો. પૂજ્યપાદ ગુરુજી એટલી સરસ વાત કરી, સોનું ઠાકોરજીના સિંહાસનમાં છે, અથવા તો કોઈના ટોયલેટના ટબમાં લાગ્યું છે, સોનું સોનું જ છે, કિંમત સરખી જ છે. એમ સદગુણ મોટા માણસમાં છે કે નાના માણસમાં છે, કિંમત સરખી જ છે. પણ સાંભળજો, દુર્ગુણ મોટા માણસમાં છે કે નાના માણસમાં છે, એનો દંડ પણ સરખો જ છે. આધારાનંદ સ્વામી આટલા બધા ભક્તોને સંભાળે છે તો પણ સ્વામી એમ કહે છે, ઘણા ગામ છે, ગામમાં ઘણા બધા ભક્તો હતા, કેટલા ભક્તોને હું સંભાળી શકું, કોકના નામ રહી જાય તો પણ રાજી રહેજો, એવા ભાવથી સ્વામી હૃદયથી હરિભક્તોને યાદ કરે છે. નાનામાં નાના ભક્તોને, કે ઓલા ગામ એમાં કેટલા ભક્તો હતા, પટેલ શ્રીધરદાસ, અવિચળદાસ, વેણીદાસ, પીતાંબર, નરોત્તમ અને એક વણારસી, એ આદિ ઘણા બધા હરિભક્તોએ અપાર વિનય કરીને ઘણા પ્રેમથી શ્રીહરિને ગામમાં પધરાવ્યા. ગામના બધા જ લોકોના મનમાં ઘણો ભક્તિભાવ હતો, એટલે જ્યારે શ્રીહરિ ગામમાં પધાર્યા ત્યારે બધા રાજમાર્ગોને સ્વચ્છ કરીને વિચિત્ર રીતે શણગારી દીધા હતા. દરેક મકાનના જે દરવાજાઓ હતા તેમને પણ સારી રીતે શણગાર્યા હતા. દરેક દરવાજે વિવિધ પ્રકારના મોતીના તોરણ બાંધી દીધા હતા. હાથી ઉપર સોનાની અંબાડી મૂકી હતી, તેમાં શ્રીહરિ બેઠા અને દરબાર સુરા ખાચરે હાથમાં ચામર લીધું અને ચતુરતાથી તે ચામર કરવા લાગ્યા. ગામના અપાર મનુષ્યો પૂજા કરવા હાથમાં ફૂલહાર લઈને ઊભા હતા. શ્રીહરિ જ્યારે બજારમાં પોતાની આગળ આવે ત્યારે તે લોકો પૂજા કરતા હતા. ગામની જે સ્ત્રીઓ હતી તે બધી મોતીના થાળ ભરીને શ્રીહરિને વધાવવા માટે રાહ જોઈને ઊભી હતી. બધા લાઈનમાં ઊભા હતા, મર્યાદામાં ઊભા હતા, પડાપડી નહોતી થતી. ઘણીવાર પ્રેમના નામે વહેમ મોટો હોય, પાગલ પ્રેમ હોય, વેવલાપણું હોય. સંતો ભક્તો આવે ને તૂટી પડે, સંતો આવતા રસ્તો બ્લોક કરી નાખે, આ ભક્તોની રીત નથી. ભાવ ગમે એટલો હોય પણ સાવધાન થઈએ, સાચો ભાવ એ છે સ્વામીની મર્યાદા અને રૂચિને હંમેશા ઓળખી શકે. વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ કહે, જેને જેમાં પ્રેમ હોય તે પ્રેમનું એ જ લક્ષણ છે. કાર્યાણીનું વચનામૃત 11મું, પ્રેમનું એ જ લક્ષણ છે પોતાના પ્રિયતમની મરજીને ક્યારેય લોપી ન શકે. દુનિયામાં પ્રેમના નામે વહેમ જાજો ચાલે છે, ટોળું થાય, ગમે તેમ માણસો વચ્ચે વચ્ચે કૂદી પડે, આપણને એમ લાગે આ પ્રેમ છે, પણ એ પ્રેમ નથી, એ તો ક્યારેક ભારે પડે ને એવું તત્વ છે. ભગવાન શ્રીહરિ એમના આશ્રિતોની ડિસિપ્લિન, શિસ્ત, એના વિશે તો અંગ્રેજોએ પણ નોંધ લીધી છે. માટે આપણે ભગવાન શ્રીહરિના આશ્રિતો છીએ. મંદિરમાં જઈએ, પૂજ્ય ગુરુજી પધારતા હોય, સંતો આવતા હોય, ગમે ત્યારે દર્શને જઈએ, પણ હંમેશા ધ્યાન રાખીએ. આપણા હૃદયમાં ભાવ છે તો આપણી બાજુમાં કોઈ ઊભો છે, એના હૃદયમાં ભાવ છે. આપણો ભાવ એટલો બધો ભભૂકી ન ઉઠવો જોઈએ કે ઘણીક વાર બીજા જે ભક્તો ભાવથી દર્શન કરતા હોય બધાના ભાવને તોડી નાખે. બધા બહેનો રાહ જોઈને ઊભા હતા. પ્રેમ ભક્તિવાળી તે સ્ત્રીઓ શ્રીહરિ સામે આવ્યા ત્યારે ઘણા પ્રેમથી વધાવા લાગી. હરિભક્તોએ તો શ્રીહરિને ઘેર ઘેર પધરાવ્યા, જેને જેવી ભાવના હતી તે પ્રમાણે પૂજા કરી, અંગ ઉપર કેસરી ચંદન ચર્ચ્યું, ઉમંગથી ફૂલના હાર પહેરાવ્યા, મોતીના થાળ ભર્યા હતા,
એટલે તેનાથી વધાવ્યા, વિવિધ પ્રકારના મેવા જમાડ્યા, અત્યંત પ્રેમથી કપૂરની આરતી ઉતારી, અતિ હરખ ભર્યે હૈયે સ્તુતિ કરી. હરિભક્ત સિવાયના ગામના જે ભાવિક લોકો હતા તેમણે પણ પોતાને ઘેર શ્રીહરિની પધરામણી કરી. જે પધરામણી ન કરાવી શક્યા બાકી રહ્યા તે બધા પસ્તાયા. ઓલા ગામમાં શ્રીહરિ રાત રોકાયા, બીજે દિવસ ત્યાંથી ચાલ્યા અને ચાલતા ચાલતા ભગવાન શ્રીહરિ સંતો ભક્તો સાથે અડાલજ ગામ પધાર્યા. અડાલજ ગામ આજે પણ સત્સંગના ઇતિહાસમાં સોનાના અક્ષરથી લખાયેલું ગામ છે. તમે ઇન્ડિયા જાઓ, અમદાવાદથી નજીકમાં જ છે અડાલજ ગામ, ત્યાંની વાવ એકવાર દર્શન કરવા જજો. સુંદર મજાની આ કથા આવે છે, આ ચરિત્ર યાદ રાખવા જેવું છે, હૃદયમાં લખી રાખવા જેવું છે. પ્રભુ ત્યાં આવ્યા છે, રાત રોકાયા છે, અડાલજમાં એક વાવ છે. આ ભૂમિ ઉપર કદાચ આવી બીજી કોઈ વાવ નહીં હોય, આખી પૃથ્વીમાં આવી કોઈ ભૂમિ નહીં હોય, આવી કોઈ વાવ નહીં હોય, આવી કોઈ જગ્યા નહીં હોય. જુઓ કેવી વાવ! તેમાં શ્રીહરિ નાહ્યા, વાવને તીર્થરૂપ કરી. આમ તો શ્રીહરિ વારંવાર આવીને એમાં નાહ્યા છે. જેણે વાવ બનાવડાવી હતી શ્રીહરિએ તેનો મોક્ષ કર્યો છે. તે પુણ્યાત્માને સત્સંગમાં જન્મ ધરાવીને દિવ્ય ગતિ આપી હતી. હવે આધારાનંદ સ્વામી લખે છે એનો ચરિત્ર ઇતિહાસ. શું ઇતિહાસ છે! આપણને પણ ઈચ્છા થાય કે આ વાવ, એનો આટલો બધો મહિમા, એને બનાવનાર કોણ, મહારાજે કેવી રીતે દિવ્ય ગતિ આપી. તો સ્વામી કહે છે, ઓળા ગામમાં ક્ષત્રિય સંગ્રામ જીત કરીને હતા, તેમની બહેન રૂપકુંવરબા હતા. આ રૂપકુંવરબાને સહુ કોઈ રૂડબા કહીને બોલાવતા હતા. તેના મામા અડાલજ ગામમાં રહેતા હતા. તેમના લગ્ન અડાલજના વાઘેલા રાવ વીરસિંહજી સાથે થયા હતા. નાની ઉંમરમાં જ વીરસિંહજી સ્વર્ગમાં સિધાવ્યા. પછી તો રૂડાબા અડાલજમાં જ મામાની ભેગા રહેતા હતા. અતિ રૂપવાન હોવાથી આ રૂડબા ઉપર દિલ્હીના બાદશાહને મોહ થયો. લગ્ન માટેની માંગણી કરી. ત્યારે તેમણે કહ્યું, પ્રથમ મારે મારા પતિના સ્મરણ અર્થે એક વાવ બંધાવી છે, તેનો ખર્ચ તમે આપો, પછી હું તમારી સાથે પરણીશ. નવાબના ખર્ચે વાવ બંધાવવાનું શરૂ કર્યું. 4 વર્ષ સુધી કામ ચાલ્યું. બળદગાડા વગેરે પથ્થર લવાતા તેના ઊંઝામણના 1 લાખ રૂપિયા થયા, આવું સંતોએ લખ્યું છે. એ જમાનામાં કેટલા રૂપિયા? 1 લાખ રૂપિયા. એ તો ખાલી બળદગાડના ઊંઝામણના દાદી, બીજો બધો ખર્ચો તો જુદો. વિક્રમ સંવત 1502 મહાસુદ પંચમીના દિવસે વાવનું કામ પૂરું થયું. પૂર્ત વિધિ હતી. તેની ઉપર એક શિલાલેખ લખાવીને રૂડબાએ પરણવા આવેલા નવાબને પડતો મૂકી જળમાં સમાધિ લઈ લીધી. પાણીમાં બેસી ગયા, ડૂબી ગયા, પોતાના દેહનો અંત લાવી દીધો. વિધર્મીને પરણવું એના કરતા તો મૃત્યુ સારું. સ્વધર્મે નિધનમ શ્રેયઃ પરધર્મો ભયાવહ. ધર્મને બચાવવા માટે કેવા બલિદાનો આપ્યા છે વિચારો. ધર્મને બચાવવા માટે લોકોએ કેવા બલિદાનો. ગુરુ ગોવિંદસિંહજી, એમના બંને દીકરાઓ તેગ બહાદુર સિંહજી, તમે વિચારો. કોઈ પણ સુખ એની પાછળ બહુ મોટું દુઃખ પડ્યું હોય છે. એ દુઃખના પાયાને જીવ જ્યારે ભૂલી જાય ને ત્યારે સુખની ઇમારત તૂટી જાય છે. ભારત દેશ આજે આઝાદ છે, આજે સ્વતંત્ર છે, આજે દેશના નાગરિકો સુખી છે, પણ એની પાછળ દેશના કેટલા બધા લોકોએ શહીદી વહોરી છે, કેટલું મોટું બલિદાન છે. હમણાં એક ઇતિહાસ પ્રમાણે તો ભારતની આઝાદીમાં 7 લાખ માણસોએ પ્રાણની આહુતિ આપી છે. કેટલા માણસો? 7 લાખ માણસો. આટલા બધા માણસોએ કુરબાની આપી, બલિદાન આપ્યું, કેટલા જંગ છેડ્યા હશે. ચંદ્રશેખર ભગતજી વગેરે તો આપણે જાણીએ છીએ, બરાબર. પણ આવા તો કેટલા માણસોની કુરબાની, રાણા પ્રતાપ હોય, શિવાજી મહારાજ હોય, એના અંતે આજે આઝાદી મળી છે. અને હજી આઝાદી શરૂ થઈ ત્યાં તો લોકો કેવા છકી ગયા છે. તમે જુઓ, સાવધાન થઈએ આપણે. સુખ એને જો માણસ છકી જાય ને તો યાદ રાખવું જોઈએ, થોડા જ દિવસમાં સુખ દુઃખ બની જાય છે. ધર્મને ખાતર આ રૂડબાએ
પ્રાણનું બલિદાન આપ્યું છે, પાણીમાં સમાધિ લઈ લીધી. એમણે એક શું મોટું કામ કર્યું, આ વાવ બનાવી છેલ્લામાં છેલ્લું જીવનનું સારું કામ કર્યું. આમાં પંખી, આમાં પશુ, આમાં ઢોર, આમાં માણસ બધા આવશે, કોઈ પુરુષ, કોઈ મહાપુરુષ, કોઈ એકાંતિક, કોઈ ભગવાન, ભગવાનના અવતાર બધા આવશે, આનું પાણી પીશે. એક મોટો શિલાલેખ લખાવ્યો, શિલાલેખમાં લખાવ્યું, હમણાંમાં આવશે. શું લખ્યું હતું સાંભળો. એકવાર શ્રીહરિ સંતો સહિત અડાલજની વાવે આવ્યા હતા. નિષ્કુળાંદ સ્વામી વાવમાં પાણી ભરવા ગયા. વાવમાં આરસના પથ્થર ઉપર વાવ કરનારનું એક લખાણ હતું, તેને સ્વામીએ વાંચ્યું. મહારાજ પાસે આવીને વાત કરી, મહારાજ વાવની કરનારી બાઈએ લખાણ કર્યું છે ને વાંચવા જેવું છે, આપ પધારો મહારાજ, તમને ગમશે. નિષ્કુળાંદ સ્વામીની ટકોર હતી એટલે મહારાજ પધાર્યા. મહારાજ કહે, સ્વામી તમે વાંચો, અમે સાંભળીએ. સ્વામી ઉભા ઉભા વાંચતા હતા, એમાં લખ્યું હતું, આ વાવ ઘણા રૂપિયાના ખર્ચ કરીને મેં બંધાવી છે, તે મારી મોટપ સારું કે મારી કીર્તિ સારું કે મારું નામ રહે તે સારું મેં નથી બંધાવી, પરંતુ મારા કલ્યાણ સારું બંધાવી છે. મારી હયાતીમાં મને કોઈ મોટા પુરુષ મળ્યા નથી, પણ પાછળથી કોઈ કાળે કોઈ મોટા પુરુષ કે ભગવાન પ્રગટ થાય, આ વાવનું પાણી પીને મારા જીવનું કલ્યાણ કરે એ જ મારી અરજી છે. આટલું મોટું સત્કાર્ય નામ માટે નહીં, માન માટે નહીં, પ્રતિષ્ઠા માટે નહીં, કીર્તિ વધેના માટે નહીં, કેવળ ને કેવળ સેના માટે, કલ્યાણ માટે કર્યું. પહેલા તો સારું કામ કરતા શીખીએ, સારું કામ કર્યા પછી સારું કામ થાય એમાં યશ મળે, પ્રતિષ્ઠા મળે, આ બધી ભગવાનની માયા છે. ત્યારે સાવધાન થઈએ, યશ અને પ્રતિષ્ઠા બધું ભગવાનનું છે, આપણું કશું નથી. એમાં ફસાઈએ નહીં, એમાં લેવાઈએ નહીં, એના માન અભિમાનથી બચીએ તો જ એ સત્કર્મ સારું ફળ આપનાર થાય. બાકી ઘણીવાર અસત્કર્મ એ લોઢાની સાંકળ છે અને સત્કર્મ એ સોનાની સાંકળ છે. દારૂડિયો દારૂ પીને પોતાનું કલ્યાણ બગાડે છે અને એક હરિભગત મંદિરમાં જાજા પૈસાનું દાન આપીને અભિમાન વધારી અને પોતાનું કલ્યાણ બગાડે છે. શાસ્ત્રોમાં અનેક કથાઓ છે, પાપીનું કલ્યાણ થયું છે, મંદિરમાં આવનારાનું નથી થયું, પૂજા કરનારાનું નથી થયું, સાધુ બન્યા હતા એનું નથી થયું. કેમ? અસત્કર્મ લોઢાની સાંકળ છે અને સત્કર્મ સોનાની સાંકળ છે. બંધન બંનેમાં શક્ય છે. બંધનથી બચવા માટે રાગ દ્વેષ વિયુક્તેસ્તુ વિષયાનિંદ્રિયેશ્ચરન, રાગ અને દ્વેષના બંધનથી જે બચી શકે ને એ જ ભગવાન સુધી પહોંચી શકે. ભગવાન શ્રીહરિએ આવું લખાણ સાંભળ્યું, અતિ રાજી થયા, અતિ પ્રસન્ન થયા અને કહ્યું, જે સંતો આગળ જતા રહ્યા છે બધાને બોલાવો. બધા સંતોને પાછા વાળ્યા, સર્વે સંતો આવ્યા. મહારાજે કહ્યું, સાધુઓ વાંચો, આ કોઈ પુણ્યાત્માએ પોતાના આત્માના કલ્યાણ માટે આટલું મોટું કાર્ય કર્યું છે. તમે સંતો આ વાવમાં સ્નાન કરો, પાણી પીવો, એના આત્માનું આપણે કલ્યાણ કરવું છે. એમ કહીને પોતે પણ વાવમાં નાહવા બેઠા. ત્રણ ચાર વાર ઓરા આવે, આઘા જાય, તરતા જાય એમ ઘણી વાર સુધી વાવમાં નાહીને બહાર નીકળ્યા. સર્વે સંત પણ નાહ્યા. પછી એ વાવનું પાણી ભગવાન શ્રીહરિએ પીધું, સંતે પણ પીધું. પછી એ વાવના ઓટલા ઉપર શ્રીજી મહારાજ સભા કરીને બોલ્યા, આ વાવ કરનારી બાઈનું કલ્યાણ તો થયું, પરંતુ આ વાવના કામમાં જેટલા મજૂરો આવ્યા હશે, બળદે પણ પાણા ચડાવ્યા હશે, અરે કોઈ કીડી કે મકોડી મરી હશે ને એનું પણ કલ્યાણ થશે. કેટલો મોટો સંકલ્પ! મજૂરોનું કલ્યાણ કર્યું, બળદોનું કલ્યાણ કર્યું, પણ આ ખોદકામમાં, આ વાવના કામમાં કેટલા કીડી મકોડા જેવા જીવો મર્યા હશે ને એ બધાનું પણ શું કર્યું? એ કેવી રીતે કર્યું દાદા? એ બધાને સત્સંગમાં જન્મ આપ્યો. આ સત્સંગ અત્યારે ચારે બાજુ ફેલાઈ રહ્યો છે ને, અમેરિકામાં, આફ્રિકામાં, ઓસ્ટ્રેલિયામાં ફેલાઈ રહ્યો છે ને. આ બધા કીડી મકોડાવાળા હશે કોઈક, એ બધાને આવી રીતે સત્સંગમાં જન્મ આપ્યો, સારા સાધુનો યોગ આપ્યો અને પોતાની મૂર્તિ એ ઓળખાણ કરાવી અને અક્ષરધામના અધિકારી કર્યા. એમ શ્રીજી મહારાજે સર્વેને સાંભળતા વાત કરી.
અને હવે સ્વામી છેલ્લે પાછી નોંધ લખે છે અને એ જે રૂડબાઈ જેની વાત આપણે શ્રવણ કરી એ જ બીજા જન્મે કુશળ કુંવરબાઈ થયા અને ભગવાન શ્રીએ તેમનું કલ્યાણ કર્યું. ધરમપુરના કુશળ કુંવર માતા એ આ પૂર્વજન્મના રૂડબાઈ હતા, એમણે જ આ અડાલજની વાવ કરાવી હતી. મહારાજના આવા સુંદર ચરિત્રો આપણે સાંભળીએ છીએ, એને યાદ રાખીએ. યાદ રાખ્યા પછી એમાંથી આપણા જીવનમાં કંઈક આપણું પણ એવું જીવન દિવ્ય બને એના માટે પ્રયત્ન કરીએ. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના સપ્તમપુરમાં શ્રીહરિ ડાંગરવા ગામથી વડુ અને ઓળા થઈને અડાલજ પધાર્યા એ નામે 56મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજ.